This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. ભરતભ સુરેજા નેચર એન્ડ એડવેન્ચર ક્લબમાં અત્યારે પ્રેસિડેન્ટ તરીકે હું હોદો ભોગું છું. નેચરનો અને એડવેન્ચરનો એ બે કાર્ય જોડે જોડે કરતા છે. તો એમાં છેલ્લા 20 વર્ષથી આ રાજકોટમાં આવ્યા પછી અમે ઘણા બધા વૃક્ષો વાવ્યા, પણ છેલ્લા 5 વર્ષમાં મિયાવાકી પદ્ધતિ, એગ્રો ફોરેસ્ટી, ઇકો ફોરેસ્ટી, જૈવિક વિવિધતા પાર્ક એવા ઘણા બધા નામ બધા સાંભળે છે, પણ જોવું હોય તો ક્યાંય રાજકોટ માટે હતું નહીં, પણ ગુજરાતમાં પણ નહોતું. તો અમે એવી ઈચ્છા ધરાવી કે રાજકોટની અંદર આવો જૈવિક વિવિધતા પાર્ક બને ને આવો પાર્ક લોકો ત્યાં આવે, જુદી જુદી જાતના વનસ્પતિના રોપા એનો ઉપયોગ કરે, એને જાણતા થાય. તો એના માટે થઈને અમે અહીંયા એક મિયાવાકીના પદ્ધતિથી એક વૃક્ષારોપણ કરવાનું ચાલુ કર્યું. આપ જે પ્લોટ તમે જુઓ છો એ પ્લોટ 2016ની અંદર સ્માર્ટ સિટી બનતું હતું ને, તો આરએમસીએ અમને આવા 4 પ્લોટ ફાળવેલા હતા, એમાંનો આ એક પ્લોટ છે. આ 4000 મીટરનો પ્લોટ છે, એની અંદર અમે 3000 જાતના વૃક્ષો વાવવાનું નક્કી કર્યું હતું. પહેલાં જ્યારે અમે શરૂઆત કરી તે 64 જાતની વેરાયટીના વૃક્ષો હતા. આજ એની આ પાર્કની અંદર 115 જાતની વેરાયટીના વિવિધ જાતના 3000 વૃક્ષો ઊભા છે. આ જે વૃક્ષો છે એનું આયુષ્ય ફક્ત 2 જ વર્ષ છે. ગઈ 15/7/2018ના દિવસે અમે આ વાવેતર ચાલુ કર્યું હતું. જ્યારે આ પ્લોટ અમને સોંપણી કરી હતી ત્યાં એ પ્લોટ એટલો બધો બંજર હતો કે આપણે જોઈએ ને તો એની અંદર બાવળે પણ ના ઉગી શકે એવી હાલતનો આ પ્લોટ હતો. એની અંદર અમે ભરતી કરી, સફાઈ કરી ને 2 વર્ષ સુધી મહેનત કરી ને ટનાટન વૃક્ષો વાવવા લાયક અમે બનાવ્યો ને 2018થી આ વૃક્ષારોપણનું કાર્ય અમે ચાલુ કર્યું. ત્યારે ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા વિઘ્નો આવતા ગયા કે એની અંદર કેવી ડિઝાઇન બનાવશું, કેવું શું બનાવશું, પણ આપણે જુદા જુદા નિષ્ણાત મિત્રોનો આપણે સહકાર મળતો ગયો. એની અંદર જુદા જુદા લોકો ભરતા ગયા, ક્યાંક ને ક્યાંકથી આપણે ફંડ આવતું ગયું ને આપણે અત્યારે આ તમે જોઈ શકો છો એવી વિવિધ જાતનો ભંડાર એક રાજકોટની અંદર અમે ઊભો કર્યો છે. તો અમે બધાને આવકારીએ છીએ કે આવો એક વૃક્ષ વાવો. એ નિયમથી અમે ઘણી બધી સ્કૂલ, કોલેજ અને બીજી સંસ્થાઓ એ લોકો પણ આની અંદર જોડાયેલા ને ધીમે ધીમે અમારું વર્ક ચાલુ થયું. એમાં ખાસ કરીને જે ખેડકામ છે એમાં તમે પૈસાનો ખર્ચ કરેલો, બાકી વાવવા માટે લોકો આગળ આવ્યા હતા ને આજુબાજુના લોકોએ ભેગા થઈ ને આ પાર્ક બનાવ્યો છે. જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ ગ્રેટ ઇન્સ્ટા સ્ટોરીઓની જે ચેનલ છે એ લોકો બનાવે છે ને તમે પણ આવા ગ્રીન રિવોલ્યુશન કે જ્યાં પણ આવું કામ થતું હોય એની અંદર તમે પણ જોડાઓ એવી અમે અપીલ કરી છે ને જે ચેનલવાળા છે એ પણ અપીલ કરે છે કે આવો એક વૃક્ષ વાવો. આભાર.